વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 9 વિષય ગણિત, એમાં આપણે લગભગ પ્રથમ સત્રનો અભ્યાસક્રમ વિડિયો બનાવીને ઓલરેડી આપણે યુટ્યુબ પર મૂકી દીધેલા છે. આપણી શાળા કેએન શાહ મોડાસા હાઈસ્કૂલ એની યુટ્યુબ ચેનલ ઉપર આપણે ધોરણ 9માં આ તમામ વિડીયો પ્રકરણ વાઇઝ આપણે મૂકેલા છે. કોવિડ-19ની પરિસ્થિતિ અંતર્ગત તમે જાણો છો એ મુજબ 30% અભ્યાસક્રમ રદ કરવામાં આવેલો છે. પરીક્ષામાં એ વિષય, એ મુદ્દા જે છે, જે તે પ્રકરણના, એ આપણે પૂછવાના નથી. પણ તેમ છતાંય આપણે તમામે તમામ અભ્યાસક્રમ છે એ આની ઉપર મૂકેલો છે, આ વિડીયોમાં બતાવેલો છે, અને પૂરેપૂરો અભ્યાસક્રમ આપણે ભણાવેલો છે. હવે બીજા સત્રના અભ્યાસક્રમ અંતર્ગત આપણે વાત કરીએ તો તેમાં આપણું જે પ્રકરણ છે, પ્રકરણ નંબર 11 રચનાઓ, એની આપણે શરૂઆત કરીએ. રચનાઓ મિત્રો, આમ જોઈએ તો આપણને ડ્રોઈંગમાં રસ હોય છે, જે મિત્રોને ચિત્રમાં રસ છે, ચિત્ર દોરવા ગમે છે, બરાબર, ને બાળકને નાનપણથી ચિત્ર દોરવા ગમતા હોય છે. આ પણ ચિત્ર દોરવાનું જ આમ તો કામ છે. પેલા જે ચિત્રો દોરીએ છીએ આપણે, એ બધા ચિત્રો આપણી કલ્પના શક્તિના આધારે દોરતા હોઈએ છીએ, અને એ પ્રમાણે આપણે કુદરતી સૌંદર્ય છે કે કોઈ પ્રાણી કે પક્ષીનું ચિત્ર દોરતા હોઈએ તો એ આપણી કલ્પના શક્તિના આધારે આપણે ચિત્ર દોરતા હોઈએ છીએ. અહીંયા આગળ ગણિતમાં આ ચિત્રો દોરવાના છે, અને એ જે ચિત્રો દોરવાના છે એમાં થોડીક સરળતા આપણા માટે એ છે કે આ જે ચિત્રો છે એ ચિત્રો ચોક્કસ માપ આધારે આપણે દોરવાના છે. ભાઈ આટલું માપ, બરાબર, આપણને આપ્યો ભાઈ આટલા માપનો રેખાખંડ દોરો, તો કે આપણને ચોક્કસ માપ આપેલું છે. સાથે સાથે એની દોરવા માટેની ચોક્કસ પદ્ધતિ પણ છે, એની દોરવા માટેની ચોક્કસ પદ્ધતિ પણ છે, જેથી કરીને આપણા માટે આ જે ચિત્રો છે એ પેલા ચિત્રો કરતા ઘણા સરળ થઈ જાય છે. અને આ જે ચિત્રો છે, ગણિતના ચિત્રો, કે જેને આપણે સાદી ભાષામાં રચનાઓ તરીકે ઓળખીએ છીએ, ગણિતની ભાષામાં આપણે એને રચનાઓ કહીએ છીએ. તો આ રચનાઓની આપણે વાત કરવાની છે. આપણે અગાઉ ત્રિકોણનું પ્રકરણ જોયું, તો ત્રિકોણના પ્રકરણમાં આપણે સમદી બાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે, આ બધી જ, પછી ખૂણાનો દ્વિભાજક છે, રેખાખંડનો લંબ દ્વિભાજક છે, આ બધું દોરતા હતા. પણ એનું કોઈ ચોક્કસ માપ નહોતું, માત્ર જે તે દાખલાને સમજવા માટે થઈને આપણે એ આકૃતિ દોરતા હતા. જે તે દાખલાને સમજવા માટે થઈને આપણે આકૃતિ દોરતા હતા, ભાઈ આપણો સમદી બાજુ ત્રિકોણ છે, અને સાહેબ કહે ભાઈ આ સમદી બાજુ છે ને આ બે બાજુ સરખી છે, એટલે તમે માની પણ લેતા ભાઈ આ બે બાજુ સરખી, એનું ચોક્કસ કોઈ માપ નહોતું, બરાબર, માત્ર એ દાખલો સમજવા પૂરતો આપણે એનો અભ્યાસ કરતા. હવે ગણિતની જે કેટલીક બાબતો છે એમાં આપણે ક્યારેક ચોક્કસ માહિતી સાથે, ચોક્કસ માપ સાથે આપણે આકૃતિની જરૂર પડતી હોય છે, અને એટલા માટે થઈ અને આપણે રચનાઓ છે એનો અભ્યાસ કરવાનો છે. કેટલીક સાદી રચનાઓ આપણી જે છે, ધારો કે વર્તુળ બનાવવું, રેખાખંડ દોરવો, કેટલાક ચોક્કસ માપનો ખૂણો દોરવો, આ બધી રચનાઓ આપણે જાણીએ છીએ, જોયેલી છે, બરાબર છે. અહીં આગળ આપણે રચનાઓની જે શરૂઆત કરીએ છીએ, એ રચનાઓની શરૂઆત કરતા પહેલા રચનાઓ માટે જે સાધનો વપરાય છે એ સાધનો થોડોક અભ્યાસ કરી લઈએ. ભૂમિતિના જે સાધનો આપણી પાસે કંપાસ બોક્સ થી બજારમાંથી લાવીએ છીએ, અને કંપાસ બોક્સમાં જે સાધનો આવે છે એ સાધનોનો પહેલા થોડોક અભ્યાસ કરી લઈએ કે કયા સાધનને શું કહેવાય એ જોઈ લઈએ, અને એમાંથી આ જે રચનાઓ દોરવાની છે એ રચનાઓમાં કયા સાધનો વપરાશે, આપણે કયા સાધનનો ઉપયોગ કરવાનો છે અને આ રચનાઓ દોરવાની છે એની થોડીક વાત કરી લઈએ, બરાબર. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ માપપટ્ટી કે ફૂટપટ્ટીની, બરાબર, એને ઇંગ્લિશમાં સ્કેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે આ જે છે, બરાબર, આ બ્લેકબોર્ડ માટેની છે એટલે થોડીક મોટી છે, પણ આવી એક સ્કેલ કે જેમાં ઉપર માપન કરેલું હશે રેખાઓનું, નીચે પણ માપન કરેલું છે અને આંકડાઓ લખેલા હોય છે, તો કે આપણી માપપટ્ટી છે, ફૂટપટ્ટી છે અથવા તો સ્કેલ છે, બરાબર. તમે ઉપર જોશો તો ઉપર એક બાજુ ઇંચમાં બતાવેલું છે, તો નીચે છે સેન્ટીમીટરમાં બતાવેલું છે. નીચે જે માપ દર્શાવ્યું છે એ સેન્ટીમીટર છે, ઉપર છે ઇંચમાં દર્શાવેલું છે. ત્યાર પછી બીજી જે વાત છે એ કાટખૂણીની જોડ. હવે હાલની પરિસ્થિતિમાં કાટખૂણીની જોડ છે મારી પાસે નથી, પણ બે કાટખૂણી આવે છે આપણી પાસે, કંપાસ બોક્સ તમે બજારમાંથી લાવશો તો તમને જોવા મળશે કાટખૂણીની જોડ. કાટખૂણીની જોડ તમે જોશો તો પ્લાસ્ટિકના બે આ પ્રકારના આવે છે, બરાબર, આ પ્રકારનો આવે, એમાં એક ખૂણો છે એ એક ખૂણો 90નો હોય, બીજો ખૂણો 30નો હોય, અને એક ખૂણો છે 60નો હોય, એટલે કે 90, એક ખૂણો 30 અને એક ખૂણો 60.
બીજી જે આવે છે કાટખૂણિયું એમાં એક છે 90 નો આવે છે, બીજો છે 45 નો આવે છે અને ત્રીજો છે 45 નો આવે છે, એટલે બે 45 ના ને એક 90 નો, એટલે કે આવા બે જે સાધન છે આ પ્રકારે આવે છે બરાબર ત્રિકોણ જેવા દેખાતા હોય તો એ આપણા બે કાટખૂણિયાની જોડ હશે. ત્યાર પછીની આગળની જે વાત છે બરાબર એ વિભાજકની જોડ, વિભાજકની જોડ એટલે કે આ બંને બાજુ અણીવાળું, આ રીતે બંને બાજુ અણીવાળું જે સાધન આવે છે એને આપણે વિભાજકની જોડ તરીકે ઓળખીએ છીએ. આ જે છે એ આપણો વિભાજક છે બરાબર. ત્યાર પછી આગળ જે વાત છે એ પરિકર, પરિકર તો કે આ જે છે આને આપણે પરિકર કહીએ છીએ. બોર્ડ માટેનું છે, આ બધા સાધનો બ્લેકબોર્ડ પર કામ કરવા માટેના છે એટલે થોડાક મોટા છે, પણ આ પ્રકારનું કે જે એક બાજુ અણી હોય, વિભાજકની જોડમાં બંને બાજુ અણી હતી, અહીંયા આગળ એક બાજુ અણી હોય અને બીજી બાજુ પેન કે પેન્સિલ ભરવા માટે આપણને આપેલી હોય, વ્યવસ્થા આપેલી હોય, તો આ જે છે એ વિભાજક, શું કહેવાય કે વિભાજકની પરિકર, સોરી પરિકરની, આને પરિકર કહેવામાં આવે છે. પેલું વિભાજક આ પરિકર, અહીંયા આગળ બોર્ડ માટેનું છે એટલે મેં ચોક ભરાયેલો છે, બોર્ડ માટેનું છે એટલે મેં ચોક ભરાયેલો છે, તે આપણું પરિકર છે. ત્યાર પછી છેલ્લે કોણમાપક, તો આ જે છે આ આપણું કોણમાપક છે. અહીં તમે જોશો તો અહીંથી શરૂ કરી 0, 10, 20, 30, 40, 50, 60 એમ લખેલું હશે અને ગમે તે ખૂણો માપવો છે, મારે ધારો કે આ ખૂણો કેટલો છે, આ ખૂણો કેટલો છે માપવો હોય તો મારે આમ મૂકી દેવાનું, આમ મૂકો ને આમ જોઉં બરાબર, એ અહીંથી બરાબર આ આપણી જે લાઈન છે આ લાઈન આવી બરાબર, તો એ લાઈન પર હું લઈ લઉં તો કે આ ખૂણો માપું તો કેટલાનો છે, તો કે 90 નો. આ ખૂણો કેટલાનો છે કે 90 આવે છે, એટલે કે આ મારો કાટખૂણો છે, આ મારો કયો છે કાટખૂણો છે, એ હું સરળતાથી જોઈ શકું. તો આ કોણ માપક છે કે એમાં ખૂણાઓના માપ તમને બતાવેલા હોય, આમાં ખૂણાઓના માપ બતાવેલા. હવે આ બધા જે સાધનો છે, આ બધા સાધનોમાંથી આપણે ઉપયોગ કોનો કરવાનો છે, તો આ રચનાઓ દોરતી વખતે માત્ર આપણે આ બે બાબતોનો ઉપયોગ કરવાનો છે. આ શું છે આપણી માપપટ્ટી, ફૂટપટ્ટી કે સ્કેલ, તમે જે કહો બરાબર, કે એનો ઉપયોગ કરીશું આપણે, અને આને શું કહીશું આપણે બરાબર પરિકર. તો આ પરિકર અને ફૂટપટ્ટી આ બેનો ઉપયોગ કરીને આપણે આ રચનાઓ દોરવાની છે. રચનાઓ સાદી રીતે સમજીએ તો ગણિતની આકૃતિઓ કે ગણિતના ચિત્રો જેને આપણે રચનાઓ તરીકે ઓળખીએ છીએ. તો આ રચનાઓ આપણે કેવી રીતે દોરીશું તો જોઈએ. પહેલી રચના આપણી, પહેલી રચના શું છે આપણી, તો પહેલી રચના છે આપેલ ખૂણાનો દ્વિભાજક રચવું. આપણને કોઈ ખૂણો આપેલો છે બરાબર, એબીસી ખૂણો એબીસી આપેલો છે અને આપણે એનો દ્વિભાજક રચવો છે, તો જોઈએ કેવી રીતે દોરીશું. તો સૌ પ્રથમ આપણને કોઈ ખૂણો આટલે સેજ નીચે લઈએ, આ મારું બિંદુ બી, અહીંયા આગળ કોઈ જગ્યાએ મારી પાસે બિંદુ એ છે અને આ મારું બિંદુ સી. તો મારી પાસે આ ખૂણો એબીસી, એ ખૂણો એબીસી આપેલો છે. હવે મારે આનો દ્વિભાજક રચવો છે. દ્વિભાજક રચવા માટે મારે કશું કરવાનું, આ ખૂણોનો મારો દ્વિભાજક રચવો છે તેના માટે મારે શું કરવાનું, તો ખૂબ સરળ છે. પરિકર, આ જે પરિકર છે, હવે પરિકરને સમજી લઈએ તો આ પરિકરનું કેન્દ્ર થશે, આ જે જગ્યાએ મૂકીશું એ પરિકરનું કેન્દ્ર થશે, અને આની પહોળાઈ જેટલી કરીશું, આ પહોળાઈ જેટલી કરીશું, પરિકરને જેટલું પહોળું કરીશું આપણે, એ શું થશે કે ત્રિજ્યા થશે બરાબર. આ જે આ શું થશે ત્રિજ્યા, આ ત્રિજ્યા ઓછી છે, આ ત્રિજ્યા આપણી પરિકરની ત્રિજ્યા વધતી જશે. અહીં આગળ આ ક્યાં આવશે, કે આ કેન્દ્ર ઉપર આવશે અને આ આપણી ત્રિજ્યા થશે, આ જે લંબાઈ છે એ આપણી ત્રિજ્યા થશે. તો આ આપણું પરિકર છે. હવે આ પરિકરથી લઈ અને આપણને અનુકૂળ હોય બરાબર છે એવી ત્રિજ્યા લઈ અને આપણે ચાપ મારવાનો, ફરીથી પાછો જે ચાપ માર્યો છે ત્યાંથી બીજો ચાપ મારીશું, એટલે માત્ર બે વખત ચાપ મારવાના છે અને એક કિરણ દોરવાનું છે. આ રચના માટે આપણે કરવાનું શું છે કે માત્ર બે વખત ચાપ મારવાના છે અને એક કિરણ દોરવાનું છે. જોઈએ કેવી રીતે કરીશું. તો પહેલા સમજી લઈએ અને પછી એને લખીએ. તો પરિકરનું કેન્દ્ર છે એ બી લઈ, એટલે કે બી ઉપર પરિકરની અણી મૂકી બરાબર છે,
અને આપણને અનુકૂળ હોય એટલી, એટલે ધારો કે હું આટલી પહોળાઈ રાખું છું, બરાબર, એટલે કે આપણને અનુકૂળ હોય એટલી ત્રિજ્યા, એટલે કે આ મારી ત્રિજ્યા છે, આ પહોળાઈ છે મારી ત્રિજ્યા છે, તો કે ત્રિજ્યા લઈ અને આ બંને કિરણ ઉપર હું ચાપ મારું, બંને કિરણ ઉપર હું ચાપ મારું, એટલે કે મારો આ એક ચાપ થયો, બરાબર છે. હવે આ જે જગ્યાએ ચાપ મારું છું એ ચાપને હું નામ આપી દઉં કે આ બિંદુ છે, આ બિંદુ મારું ડી છે અને આ બિંદુ મારું ઈ છે. તો મને બે બિંદુ મળ્યા, ડી અને ઈ. નેક્સ્ટ સ્ટેપ, તો હવે આ ડીઈની જે લંબાઈ છે એ ડીઈની લંબાઈ અડધું કેટલું થશે, કે આ ડીઈની લંબાઈ છે, આ એનું અડધું થયું, તો એના કરતાં થોડુંક વધારે, એટલે કે આટલું એક રાખું પરિઘની ત્રિજ્યા, તો કે આના અડધા કરતાં થોડીક વધારે ત્રિજ્યા રાખવાની. તો આ મારી ડીઈની લંબાઈ છે, એના અડધા કરતાં થોડીક વધારે હું ત્રિજ્યા રાખું, એના અડધા કરતાં હું થોડીક વધારે ત્રિજ્યા રાખું, એટલે કે આટલી ત્રિજ્યા રાખું તો ચાલે. તો કે ફરીથી ડીઈની જે લંબાઈ છે એના અડધા કરતાં થોડીક વધારે ત્રિજ્યા રાખી અને ડીને કેન્દ્ર બનાવી ખૂણાના મધ્યભાગમાં ચાપ મારો, એ જ રીતે ઈને કેન્દ્ર બનાવી ખૂણાના મધ્યભાગમાં ચાપ મારો. ક્લિયર? શું કર્યું સમજી લેજો. ખૂણો એબીસી આપેલો છે, અનુકૂળ ત્રિજ્યા લઈ અને મેં પહેલા કિરણ એબી, સોરી કિરણ બીએ અને કિરણ બીસી ઉપર ચાપ માર્યા, ત્યાર પછી એ જે જગ્યાએ છેદે છે ત્યાં ડી અને ઈ નામ આપ્યું, ડીને કેન્દ્ર રાખી અને આપણે ખૂણાના મધ્યભાગમાં ચાપ માર્યો, ઈને કેન્દ્ર રાખી ખૂણાના મધ્યભાગમાં ચાપ માર્યો, બંને જે જગ્યાએ છેદે છે ત્યાં આગળનું બિંદુ એટલે એ બી સી ડી ઈ આપી દીધું છે. તો આ જે છેદ બિંદુ છે બંને ચાપ જે છેદે છે એને હું એફ નામ આપું. તો કિરણ બી એફ જે દોરું, કિરણ બી એફ, તો કે કિરણ કિરણ બી એફ છે એ મારો ખૂણાનો દ્વિભાજક થયો. આ કિરણ બી એફ એ મારો ખૂણાનો દ્વિભાજક થયો. તો કિરણ બી એફ દોરી દઈએ મિત્રો આપણે. ને ગોઠવી અઘરી છે બોર્ડ ઉપર, કારણ કે દેખાતું હોય કંઈક અને ચોક છે જાડો એટલે એ આગો પાછો જતો રહે. તો આ જે કિરણ આવ્યું બીએફ, બરાબર, એ બીએફ કિરણ એ મારો શું થશે, ખૂણાનો દ્વિભાજક. આ બંને ખૂણા મારા કેવા થશે, સરખા થશે. આ બંને ખૂણા મારા કેવા થશે, સરખા. મેં શું કર્યું, તો કે અહીંથી અનુકૂળ ત્રિજ્યા લઈ અને બીએ અને બીસી પર ચાપ માર્યો, ફરીથી જે બિંદુએ છેદે છે ત્યાં ટૂંકમાં પરિકરની કેન્દ્ર બનાવી, પરિકરની અણી મૂકી અને ખૂણાના મધ્યભાગમાં એ માપ રાખીને ચાપ માર્યો. બંને ચાપ જે જગ્યાએ છેદે છે ત્યાં મેં એફ નામ આપ્યું અને બી અને એફને જોડી દીધા, બી અને એફને જોડી દીધા, તો એ મારું શું થઈ ગયું, તો કે એ મારું થઈ ગયું બરાબર બીએફ કિરણ. બીએફ કિરણ એ શું છે, તો કે આ ખૂણા એબીસી નો દ્વિભાજક છે. તો આ મારી રચના છે મિત્રો, ખૂબ સરળ છે. શું કરવાનું છે, તો કે માત્ર એક આ ચાપ મારવાનો છે, એક આ ચાપ મારવાનો અને બીજો ડી અને આ જે ચાપ જે જગ્યાએ છેદે છે એ મારા ડી અને ઈ બિંદુ, તો કે ડી અને ઈ બિંદુથી મારે બીજો ચાપ ખૂણાના મધ્યભાગમાં મારવાનો છે. તો આ બે ચાપ અને ત્યાર પછી આ કિરણ બનાવી દો, તો મારો ખૂણાનો દ્વિભાજક સરળ એકદમ. હવે આને લખવાનું છે, લખીશું કેવી રીતે. તો આ રચનાના મુદ્દા જ્યારે લખવાના થાય, ત્યારે રચનાના મુદ્દા આપણે લખતા હોઈએ તો આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે જે શબ્દો કે જે ભાષાનો પ્રયોગ કરીએ છીએ એ ભાષા કેવી હોવી જોઈએ, ગાણિતિક અને ભૂમિતિની ભાષા હોવી જોઈએ. આપણે આપણી સાદી ભાષામાં, બરાબર, આપણે આપણી સાદી ભાષામાં લખી શકતા નથી. માત્ર ધ્યાન આ જ રાખવાનું છે, રચનાના મુદ્દા તો આપણે જે કર્યું છે જ લખવાનું છે, નવું કશું લખવાનું નથી. આપણે જે કરીએ છીએ એ જ લખવાનું છે, પણ કઈ ભાષા, તો કે ગણિતની ભાષા, ભૂમિતિની ભાષામાં. તો લખી અને સમજતા જઈએ જોડે જોડે. તો રચનાના મુદ્દા, સૌથી પહેલા શું આપણે, તો કે ખૂણો એબીસી આપેલ છે, ખૂણો એબીસી આપણને આપેલ છે, બરાબર. હવે પહેલો મુદ્દો,
તો સૌથી પ્રથમ શું કર્યું આપણે કે સૌ પ્રથમ બી ને કેન્દ્ર લઈ ત્રિજ્યા તો કે આપણને અનુકૂળ આવે એટલી તો કે અનુકૂળ ત્રિજ્યા લઈ અને કિરણ બી એ અને બી સી પર ચાપ માર્યો બરાબર છે કિરણ બી એ અને બી સી પર ચાપ માર્યો જે જગ્યાએ છેદે છે એ છેદ બિંદુને ડી અને ઈ કહો બરાબર એટલે ડી અને ઈ આપણે નામ આપ્યું તો આટલું લખી નાખીએ આપણે તો બી ને કેન્દ્ર લઈ અનુકૂળ બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા રાખી કિરણ બી એ અને કિરણ બી સી ઉપર ચાપ માર બરાબર છે બી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા રાખી અનુકૂળ ત્રિજ્યા એટલે કોની તો કે પરિકરની અહીં શબ્દ ઉમેરવો તો ઉમેરી દઈએ આપણે પરિકરની બરાબર અનુકૂળ ત્રિજ્યા રાખી કિરણ બી અને બી સી પર ચાપ મારો બરાબર છેદ બિંદુ જે જગ્યાએ છેદે એ છેદ બિંદુને અનુક્રમે પહેલા ચાપ ક્યાં માર્યો કે બી એ કિરણ ઉપર પછી ચાપ ક્યાં માર્યો બી સી કિરણ ઉપર તો બી એ કિરણ ઉપર જે ચાપ માર્યો એને શું કીધું આપણે ડી તો અનુક્રમે ડી અને આને શું કીધું આપણે ઈ તો કે ઈ કહો ડી અને ઈ કહો એટલે આ વાત પૂરી પહેલું સ્ટેપ પૂરું બીજું સ્ટેપ તો આ ડી અને ઈ બિંદુ આવી ગયા આપણી પાસે હવે શું કર્યું આપણે તો કે ફરીથી ત્રિજ્યા કેટલી રાખી તો કે ત્રિજ્યા આ ડી ની લંબાઈ છે એના અડધા કરતા વધારે તો કે ડી ની જે લંબાઈ છે એના અડધા કરતા વધારે એટલે એક દૂત્યાંશ ડી કરતા વધારે આપણે ત્રિજ્યા રાખી પરિકરની ત્રિજ્યાને કરતા વધારે રાખી અને ડી અને ઈ ને કેન્દ્ર રાખી આ જે ખૂણો છે એના મધ્ય ભાગમાં વારા ફરતી ચાપ મારો ડી અને ઈ ને પહેલા ડી ને કેન્દ્ર રાખી ચાપ મારો પછી ઈ ને કેન્દ્ર રાખી ચાપ મારો એટલે કે વારા ફરતી ચાપ મારો બંને ચાપ જે જગ્યાએ છેદે એ છેદ બિંદુને આપણે શું કહીશું એફ તો એ લખી નાખીએ તો એક દૂત્યાંશ ડીઈ કરતો પરિકરની ત્રિજ્યા લખીએ આપણે શબ્દ એ રહી ગયું પાછું પરિકરની ત્રિજ્યા એક દૂત્યાંશ ડીઈ કરતા વધુ રાખી ડી અને પરિકરની ત્રિજ્યા એક દૂત્યાંશ ડી કરતા વધુ રાખી ડી અને ઈ ને વારા ફરતી કેન્દ્ર લઈ ખૂણાના અંદરના ભાગમાં ચાપ મારો અને આ જે છેદ બિંદુ બંને ચાપ જે જગ્યાએ છેદે એ છેદ બિંદુને આપણે એફ કહીએ તો આગળ કે ત્રીજો મુદ્દો તો પછી શું કર્યું આપણે તો કે બી અને એફ બી અને એફ ને જોડી દીધા એટલે કે કિરણ બી એફ ની આપણે રચના કરી તો લખીએ આપણે કે કિરણ બી એફ રચો જે શું છે આપેલ ખૂણાનું દ્વિભાજક રચવું આપણે એવું લખ્યું છે ને કે જે આપેલ ખૂણા કયો ખૂણો છે આપણો તો કે એબીસી એબીસી નો દ્વિભાજક છે એને શું કહીશું આપણે આપેલ ખૂણાનો દ્વિભાજક જે આપેલ ખૂણા એબીસી નો દ્વિભાજક છે તો મિત્રો આ જે આપણે વાત કરી અહીંયા આગળ રચના દોરી કીર્તિ દોરાય ખૂબ સરળ છે સમજી લીધું ત્યાર પછી બીજી વાત તો કે રચનાના મુદ્દા એ કેવી રીતે લખવાના એ પણ આપણે સમજી લીધું કે જે આપણે પ્રવૃત્તિ આગળ કરીએ છીએ એ જ વસ્તુ આપણે ગાણિતિક અથવા તો ભૂમિતિની ભાષામાં કે ભૂમિતિના શબ્દોમાં આપણે આવરી લેવાની છે તો આ આપણા રચનાના મુદ્દા થયા ત્યાર પછી ત્રીજી બાબત તો કે આપણે આ જે ખૂણાનો દ્વિભાજકની રચના કરી કે આ જે ખૂણો એબીસી છે એ બી એફ એનો દ્વિભાજક છે એટલે કે આ બંને ખૂણા આપણા કેવા છે સરખા છે હવે આ જો મારે સાબિત કરવું હોય તો
આ બંને ખૂણા મારા સરખા છે એવું મારે સાબિત કરવું હોય તો કે થાય ને, આપણે અગાઉના પ્રકરણમાં ભણી ગયા છે બરાબર કે આ બે ખૂણા સાબિત કરવા હોય તો સરખા સાબિત કરો તો કેવી રીતે થાય. તો જોઈએ મિત્રો, તો અહીંથી આ ડી અને એફ ને જોડી દો પહેલા તો. આ ડી અને એફ ને જોડી દઉં તો મને આખો એક ત્રિકોણ મળે છે. કયો મળે છે? તો ડી બી એફ. એ જ રીતે અહીં આગળ હું આ બે બિંદુને જોડી દઉં, એફ અને ઈ ને, એફ અને ઈ ને જોડી દઉં, એફ અને ઈ ને જોડું તો મને એક બીજો ત્રિકોણ મળે. કયો? તો કે ઈબીએફ. તો ડીબીએફ અને ઈબીએફ બે ત્રિકોણ મળે છે. આ બંને ત્રિકોણ જો હું એકરૂપ બતાવી દઉં, આ બંને ત્રિકોણ જો હું એકરૂપ બતાવી દઉં તો એના અનુરૂપ અંગો કેવા થાય? તો કે અનુરૂપ અંગો સમાન થાય. એટલે એના આ બે અનુરૂપ ખૂણા છે એ બંને કેવા? સરખા. આ બે ખૂણા સરખા તો આપણે કહી શકીએ કે બીએફ કિરણ છે એ આ ખૂણા એબીસી નું દ્વિભાજક છે. તો આ આપણે સાબિત કરવું છે. કેવી રીતે સાબિત કરીશું એ પણ જોઈ લઈએ. તો બીડી અને બીઈ બંને સમાન. કેમ? કે એક જ ચાપ મારી છે આપણે, આ એક જ ત્રિજ્યાના ચાપ છે બંને. એટલે બીડી અને બીઈ કેવા છે? સમાન છે. એ જ રીતે ડીએફ અને ઈએફ પણ સમાન છે. કેમ? તો કે ડીએફ અને ઈએફ આપણે કેવી રીતે મેળવ્યા? તો કે એક દૂત્યાંશ ડી કરતો વધુ ત્રિજ્યા રાખી, સોરી વધુ ત્રિજ્યા રાખી બરાબર છે, ડી અને ઈ ને વારાફરતી કેન્દ્ર લઈ ખૂણાના અંદરના ભાગમાં ચાપ મારો. એટલે કે ડીએફ અને ઈએફ એ એક જ ત્રિજ્યા દ્વારા મારેલા ચાપ છે, એટલે કે સમાન ચાપ છે. એટલે ડીએફ અને ઈએફ પણ મારા સરખા થાય. એટલે કે ત્રિકોણની આ બાજુ છે એ આને સરખી છે, પેલા ત્રિકોણની આ બાજુ બીજા ત્રિકોણની આ બાજુને સરખી છે, અને આ ત્રીજી બાજુ મારી બીએફ એ સામાન્ય છે. તો કે બાજુ, એક ત્રિકોણની બાજુ, બાજુ અને બાજુ, બીજા ત્રિકોણની બાજુ, બાજુ અને બાજુ એને સમાન છે. માટે બા 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 શરત મુજબ આ બંને ત્રિકોણ મારા કેવા થાય? એકરૂપ. બંને ત્રિકોણ એકરૂપ થાય તો કે એના અનુરૂપ ખૂણા, એટલે કે આ બે ખૂણા મારા કેવા? તો કે સમાન. આ બે ખૂણા સમાન તો કહી શકીએ કે બીએફ છે એ ખૂણા એબીસી નો દ્વિભાજક છે. તો આ કામ આપણે કરવું છે. અને આને જેમ આ આપણી રચના દોરવાની વાત થઈ, આ રચનાના મુદ્દા વાત થયા, તો આ જે કામ છે આપણું કે આ બે ખૂણા મારે સમાન સાબિત કરવા છે, તેને આપણે આ જે રચના છે એને પ્રમાણિત કરવાનું કહીશું. કે આ રચના, તો કે આને પ્રમાણિત કરવી હોય તો કેવી રીતે થાય? તો કે આપણે આ બે ખૂણા છે એને સમાન બતાવી દઈએ. તો જોઈએ મિત્રો, હવે ત્રિકોણ DBF, DBF અને બીજો ત્રિકોણ કહો છો કે EBF, આ બંને ત્રિકોણમાં BD બરાબર અહીંથી શું આવશે? તો કે BE. કારણ શું? તો કે સમાન ચાપ. બીજું તો કે DF, તો DF બરાબર અહીંથી શું આવશે? કે EF. એ પણ શું છે? તો કે સમાન ચાપ મારેલા છે, સમાન ચાપ દ્વારા મેળવેલા બિંદુ છે. અને ત્યાર પછી BF, તો કે પહેલા ત્રિકોણનો BF, પહેલા ત્રિકોણ માટે BF અને બીજા ત્રિકોણ માટે BF, તો કે પહેલા ત્રિકોણ માટે BF અને બીજા ત્રિકોણ માટે BF બંને એક જ. કેમ? કે સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ છે, અને માટે આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણ મારા કેવા છે? તો કે બંને ત્રિકોણ મારા આ અને આ બે ત્રિકોણ મારા કેવા છે? તો કે ડી ડી બી એફ, સોરી ડી બી એફ એકરૂપ ત્રિકોણ ઈબીએફ. ઈબીએફ કઈ શરત મુજબ? તો કે બા 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 શરત. પહેલા ત્રિકોણની બાજુ, બાજુ અને બાજુ, બાજુ બાજુ અને બાજુ, બીજા ત્રિકોણની બાજુ, બાજુ અને બાજુ ને સમાન છે. માટે બંને ત્રિકોણ મારા કેવા? એકરૂપ. હવે આ બે ત્રિકોણ જે એકરૂપ થાય તો એમના અનુરૂપ ખૂણા, જેના આપણે જેના માટે આપણે એક શબ્દ કીધેલો તમને બરાબર, અહીંયા આગળ એક જ લીટીમાં લખ્યું સીપીસીટી બરાબર છે. તો એ અનુસાર બરાબર આ બંને ખૂણા મારા કેવા થશે? તો કે સમાન. તો માટે ખૂણો ડીબીએફ, ડીબીએફ બરાબર ખૂણો ઈબીએફ, ઈબીએફ
બંને ખૂણામાં રાખેલા સમાન. અને માટે હું કહી શકું, બાજુમાં લખીએ આપણે અહીંયા આગળ, તો કે માટે બરાબર શું, તો કે કિરણ બીએફ એટલે કે બીએફ એ ખૂણા એ બી સી નું શું છે, દ્વિભાજક છે. બીએફ એ ખૂણા એબીસી નું દ્વિભાજક છે. તો મિત્રો આજે વાત છે, આ રચનામાં આપણે ત્રણ બાબતોની ચર્ચા કરી છે. જો ધ્યાનથી તમે જોશો તો પહેલા તો કે આ આપેલ ખૂણનું દ્વિભાજક રચો, એટલે કે એની ભૌમિતિક આકૃતિ જે છે બરાબર, રચના જે કરવાની છે એની એક વાત છે. તો આ એક બાબત. બીજી બાબત તો કે રચનાના મુદ્દા, રચનાના મુદ્દા એટલે અહીં આગળ આપણે જે કામ કરીએ છીએ બરાબર, એને આપણે ભૂમિતિની કે ગણિતની ભાષામાં આપણે લખવાની વાત છે, તો એને સમજાવવાની વાત છે. તો કે એ જે વાત છે એ રચનાના મુદ્દા, એટલે આટલે સુધી વાત આવી રચનાના મુદ્દાની. અને ત્યાર પછી આપણે આ જે વાત કરી, તો એ વાત છે શું છે કે આ રચના, એટલે કે આ રચના દ્વારા આપણને આ બે જે ખૂણા મળે એના પ્રમાણીકરણની વાત છે. તો આ આપણે સાબિત કરીએ છીએ કે આ બંને ખૂણા મારા કેવા છે, સમાન છે. તો એ આપણે સાબિત કરીએ છીએ, એટલે કે રચનાનું પ્રમાણીકરણ કરીએ છીએ કે આપણે જે રચના દોરી છે અથવા તો આપણે આ બે જે ખૂણાનો દ્વિભાજક દોરેલો છે એ કેવો છે, સાચો છે. એ ભૂમિતિની દ્રષ્ટિએ આપણે સાબિત કરીએ છીએ. તો આમ આ એક રચનાની વાત છે, એ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. અત્યાર સુધી આપણે જે રચનાઓ જોઈ હશે ભૂતકાળમાં, એમાં માત્ર રચના અને એના મુદ્દાઓની વાત કરી, રચના અને મુદ્દાઓની વાત કરી. અહીં આગળ આપણે રચના, એના મુદ્દા, રચનાના મુદ્દા, અને ત્યાર પછી ત્રીજી વાત કે એનું પ્રમાણીકરણ, કે આપણે જે આ ખૂણાનું દ્વિભાજક બનાવ્યું છે એ ભૂમિતિની સિદ્ધાંતોની દ્રષ્ટિએ સાચું છે કે કેમ, એ પણ આપણે સાબિત કરીએ છીએ. તો આમ આ રીતે આ ત્રણ વિભાગમાં રચના વહેંચાયેલી છે. આવા બીજા પણ આગળ કેટલાક દાખલાઓ છે, કેટલીક રચનાઓ છે એ આપણે જોવાની છે. તો આ પહેલી રચના છે આપણી 11.1, આપેલ ખૂણાનું દ્વિભાજક રચવું. ખૂબ સરળ છે મિત્રો, રચના જેટલી સરળ છે એટલા જ એના મુદ્દા સરળ છે. મુદ્દા કેમ સરળ છે, તો આપણે જે અહીં દોરીએ છીએ એ જ આપણે લખવાનું છે, એટલે એના મુદ્દા પણ સરળ છે. અને મુદ્દા સરળ છે તો પછી એની સાબિતી છે, પ્રમાણીકરણ છે, તો પ્રમાણીકરણ એ પણ ખૂબ સરળ છે. કારણ કે આપણે આ બે ત્રિકોણ એકરૂપ બતાવવા છે, ખૂબ સરળતાથી આપણે બતાવી શકીએ છીએ. એક જ લીટીમાં આમ જોવા જોઈએ એક જ મુદ્દો કે આ ત્રણ બાજુ અમારી સરખી છે, માટે બંને ત્રિકોણ કેવા કે એકરૂપ, અને બંને ત્રિકોણ એકરૂપ છે કે બે ખૂણાઓ કેવા સમાન, બે ખૂણાઓ સમાન, આ બે ખૂણાઓ સમાન, એટલે કે બીએફ એ મારો ખૂણાનો દ્વિભાજક છે. તો સાબિતી પણ ખૂબ સરળ છે. અને જો સમજવી હોય અથવા તૈયાર કરવી હોય બરાબર, તો ખૂબ સરળતાથી આપણે એને જોવું હોય તો જોઈ શકીએ કે જોઈએ આપણે ગણતરીની મિનિટોમાં કે ગણતરીની ક્ષણોમાં. આપણને આ રીતે કોઈક એક ત્રિકોણ આપેલો છે મારે, આનો સોરી, આ રીતે આપણને આપણે કોઈ ખૂણો આપેલો છે, આનું દ્વિભાજક રચવું છે. શું કરીશ, તો કે આ મારું પરિકર છે બરાબર, તો કે પરિકરનો ઉપયોગ કરીને એક ચાપાઈ મારું છું, એક ચાપાઈ મારું છું. કેન્દ્ર કયું, તો કે આ ખૂણાનું જે ઉદ્ભવ બિંદુ છે મારું કેન્દ્ર, એક ચાપાઈ એક ચાપાઈ, અહીંથી પાછું ફરીથી એના મધ્યમાં ચાપ, અને અહીંથી ફરીથી પાછું એ મધ્યના ચાપ ઉપર ફરીથી બીજો ચાપ મારું. તો આ જે છેદ બિંદુ આવી બંને ચાપ ભેગા થાય છે, એ બેને જોડી દઉં, તો આ મારું શું થઈ ગયું કે ખૂણાનો દ્વિભાજક. આટલું સરળ છે, માત્ર બે ચાપ, એક અહીં આગળ અને બીજો આ જે ચાપ માર્યા ત્યાંથી પાછો એની જ માપ રાખીને આગળ, અથવા તો આ જે અંતર છે એના કરતા અડધો, અડધા કરતા થોડુંક વધારે, આ મારું માપ આટલું છે, આટલું અડધું થશે, તો અડધા કરતા થોડુંક વધારે આટલું ચાપ રાખી, અથવા તો આનો આ ચાપ રાખો તો પણ ચાલે, એ જોઈ લઈએ. તમને એમ થાય સાહેબ અહીંયા આગળ તમે જે લખ્યું છે એક દૂતયાંશ ડી કરતો વધુ, એક દૂતયાંશ ડી કરતો વધારે, એટલે કે આ ડી નું જે અંતર છે બરાબર, એના કરતો મારે થોડુંક અડધું અંતર છે એના કરતા થોડુંક વધારે રાખવાનું છે. હવે હું ડી જેટલું જ રાખું તો આ મારું ડી આવી ગયું. હવે ડી જેટલું જ રાખું તો મળે કે ના મળે, તો કે હા, ડી જેટલું રાખીશ તો એ જ આવશે, આ એને જોડું તો મને બીએફ કિરણ જ મળશે. એટલે કે એનું એ જ, આ ત્રિજ્યા બદલ્યા વગર, પરિકરની ત્રિજ્યા બદલ્યા વગર જો ફરીથી એના જ ચાપ મારું કે પહેલા ડી પર મારું અને પછી ત્યાંથી ડી અને એ બિંદુમાંથી પાછું ફરીથી ખૂણાના વચ્ચેના ભાગમાં મારું, તો પણ મને આ બીએફ કિરણ મળવાનું છે બરાબર. તો મિત્રો આ આપણી રચના 11.1 આટલે આપણે પૂરી કરીએ છીએ.
આશા છે. રચના પહેલી રચના છે, થોડીક ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરેલી છે, આપને સરળતાથી સમજમાં આવી હશે. કોઈ પણ જગ્યાએ આપને મુશ્કેલી લાગે તો માત્ર આના મુદ્દાઓ છે, રચના કેવી રીતે દોરવાની છે એના પર ધ્યાન આપશો તો બે જ ખાલી ચાપ મારવાના છે, આમ અને આમ, અહીંથી આમ અને આમ, બરાબર? તો બે ચાપ મારશો એટલે ઓટોમેટિક આપણને રચના મળી જશે. અને પછી જે રીતે ચાપ માર્યા છે એ આપણે લખાણ લખવાનું છે. તો વિશેષ વાત કરતા નથી અને આ જે વિડીયો છે એ આટલે આપણે પૂરો કરીએ છીએ. મિત્રો, જય હિન્દ, જય ભારત.